वैष्णव जनतो ઘણા વર્ષથી બાપુ દર સોમવારે મૌન પાળતા રવિવારે સાંજે મૌન શરૂ કરે અને સોમવારે સાંજે છોડે યરોડા જેલમાં બાપુ રવિવારે ત્રણ વાગે મૌન લેતા એટલા માટે કે જેલના કોઈ અમલદારને મળવું કરવું હોય તો રવિવારે સવારના વખતમાં અને સોમવારે બપોર પછીના વખતમાં એમ બંને દિવસે અમુક સમય તો વાત કરવાનો રહે એક દિવસ રવિવારે ત્રણ વાગ્યામાં બે ચાર મિનિટ રહી હતી એટલે સરદાર વલ્લભભાઈએ ગમ્મતમાં કહ્યું બાપુ હવે પાંચેક મિનિટ રહી છે તમારે જે સોંપણ નોંધણ કરવી હોય તે કરી નાખો મહાદેવભાઈએ એ સાંભળીને ગમ્મતમાં ઉમેરતા કહ્યું વલ્લભભાઈ તમે તો જાણે બાપુને વસિયતનામું કરવાને કહેતા હો એમ બોલો છો બાપુ મરક મરક હસતા બોલ્યા લ્યો ત્યારે કહી દઉં કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો એમ કહીને બાપુ ખડખડાટ હસી પડ્યા બાપુ પોતે કરેલા વિનોદ પર નહોતા હસ્યા પણ એ તો એમને કસ્તુરબા સાથેનો એક મજાનો પ્રસંગ હસાવતો હતો એ પ્રસંગની વાત કરતાં બાપુ કહે બા બિચારી કહે ભૂલચૂક થઈ હોય તો માફ કરજો સરદારે પૂછ્યું ક્યારે કહ્યું બાપુ કહે અરે મને પકડવા આવ્યા ત્યારે જ તો આંખમાંથી આંસુ પડે અને બા કહે ભૂલજો માફ કરજો એને તો બિચારીને થઈ ગયું હશે કે હવે આ જન્મે મળ્યા કે ન મળ્યા અને માફી માગ્યા વિના મરી ગયા તો શું થશે આ સાંભળીને સૌ ખડખડાટ હસી પડ્યા બાપુ ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ઇંગ્લેન્ડ જતા હતા તે વખતે સ્ટીમર પર એક ગોરો મુસાફર બાપુને રોજ કંઈ ને કંઈ ગાળો સંભળાવી જતો બાપુ એ બધું ચૂપચાપ સાંભળી લેતા એક દિવસ એ ગોરાએ બાપુજી વિશે કટાક્ષભરી કવિતા લખી અને એના પાના લઈને તે બાપુ પાસે જઈને પહોંચ્યો ગાંધી આલો તમારા માટે ખાસ કંઈક બાપુએ એ પાના લીધા અને એમાં ખોસેલી ટાંકણી હળવેથી કાઢી લઈ ને પોતાની ડબ્બીમાં મૂકી દીધી પછી પહેલાં પાનાં ફાડીને કચરાની ટોપલીમાં નાખી દીધા પેલો ગોરો આ જોઈને બોલી ઉઠ્યો અરે ગાંધી વાંચો તો ખરા તેમાં કાંઈક તો સાર છે બાપુ હસતાં હસતાં કહે હા એમાં જે સાર હતો એ તો મેં ક્યારનો ડબ્બીમાં મૂકી દીધો દિલ્હીમાં એશિયાઈ પરિષદ મળી હતી પરિષદ પૂરી થયા પછી જાપાન ચીન બ્રહ્મદેશ વગેરે વિદેશના પ્રતિનિધિઓ જવા તૈયાર થયા પરંતુ ભારત દેશની વિદાય લેતા પહેલાં રાષ્ટ્રપિતા ગાંધીજીની મુલાકાતે તેઓ ગયા બાપુ તે વખતે દિલ્હીમાં આવેલી ભંગી કોલોનીમાં રહેતા હતા જાપાનના પ્રતિનિધિઓ સાથે નાના બાળકો પણ બાપુના દર્શને આવ્યા હતા એમાંની એક બાળકીને થયું હું જાપાન જાઉં એ પહેલાં ગાંધીજીને મારી કંઈક ભેટ આપું તો સારું એટલે તે એક બાજુએ બેઠી અને પોતાની પાસેના સુંદર રંગબેરંગી હાથ રૂમાલોની તેણે સરસ થેલી બનાવી પછી તેણે પોતાની એ નાનકડી ભેટ બાપુ આગળ ધરી મજાની થેલી જોઈને બાપુ ગમ્મત કરતાં હસતાં હસતાં બોલ્યા વાહ થેલી તો બહુ મજાની છે પરંતુ હું તો રહ્યો ગરીબ એ થેલીમાં મૂકવા માટે એક કોડી સુદ્ધા મારી પાસે નથી પછી હું એ થેલી લઈને કરું શું બાળકી એ સાંભળીને બહાર ગઈ અને ત્યાં ઊભેલા બધા પ્રતિનિધિઓ પાસેથી તેણે થોડી થોડી રકમ એકઠી કરી જોત જોતામાં સો રૂપિયા થઈ ગયા એ સો રૂપિયાને થેલીમાં નાખીને તે બાપુ પાસે ગઈ અને ઉત્સાહભેર બોલી લો બાપુ હવે આ થેલી ચાલશે ને એમાં સો રૂપિયા છે બાપુ મોટેથી હસના હસના એ બધા બાળકોને ઉદ્દેશીને બોલ્યા શાબાસ મારા વહાલા પંખીડાઓ શાબાસ તમારા જેવા નાના પંખીડાઓના કલ્યાણને માટે આ રકમ હું વાપરીશ બાળકી તો ખૂબ જ રાજી રાજી થઈ ગઈ